नमस्कार मित्रों, वेलकम टू इंडिया इनबॉक्स। मित्रों आज आपने गुजरात नो जो सांस्कृतिक वारसो छे तेना 1000 एमसीक्यू नी सीरीज चालू करी छे, तेना पार्ट बे विषे चर्चा करीशुं। तो मित्रों आज प्रश्नों से तमने खूब ज उपयोगी निवडशे, कारण के आज 1000 एमसीक्यू नी सीरीज चालू करी छे। ए अलग अलग टॉपिक वाइज आपणे विडियो में लाईशुं क्वेश्चन, जे तमने बीजी पुस्तकों में जोवा मळशे नहीं, कारण के ऑथेंटिक बुक मांथी आपणे आ प्रश्नों लीधेला छे अने आवनारी परीक्षाओं में तमने आमांथी प्रश्नों पण जोवा मळशे। तो वीडियो ने शुरुआत थी अंत सुधी जोवानो आग्रह राखजो। तो शुरू करिए, आजनो सौप्रथम प्रश्न छे, वडनगर शहर नी कई दिशा में कीर्ति तोरण आवेलू छे? वडनगर शहर नी कई दिशा में कीर्ति तोरण आवेलू छे? उत्तर दिशा, दक्षिण दिशा, पूर्व के पश्चिम? तो जवाब आवशे मित्रों उत्तर दिशा में आवेलू छे कीर्ति तोरण। वडनगर शहर नी उत्तर दिशा में कीर्ति तोरण आवेलू छे। ओके, नेक्स्ट है मित्रों, वडनगर में हाल में केटला हयात कीर्ति तोरण छे? तो मित्रों वडनगर में केटला हयात कीर्ति तोरण छे? तो जवाब आवशे बे आवेला छे। केटला? वडनगर में एक मेन कीर्ति तोरण छे, वडनगर में आपणे एंटर थईए छीए त्यारे आवे छे, अने बीजू एक पण छे, एटले टोटल बे हयात कीर्ति तोरण हाल आवेला छे। ओके, नेक्स्ट है मित्रों, वडनगरनुं जे कीर्ति तोरण छे ए केटली ऊंचाई धरावे छे? 100 फूट, 60 फूट, 40 फूट के 80 फूट? तो जवाब आवशे 40 फूटनी ऊंचाई धरावे छे। जे वडनगरनुं जे कीर्ति तोरण छे केटली 40 फूटनी ऊंचाई धरावे छे। नेक्स्ट है मित्रों, મહેસાણા જિલ્લામાં વડનગર સિવાય બીજે ક્યાં કીર્તિ તોરણ આવેલું છે? એટલે મિત્રો મહેસાણા જિલ્લામાં વડનગરમાં કીર્તિ તોરણ આવેલું છે, એના સિવાય બીજી કઈ જગ્યાએ આવેલું છે? વિસનગર, ખેરાલુ, સતલાસણા કે વાલમ? તો જવાબ આવશે મિત્રો વાલમ ખાતે। આ વાલમ ખાતે મહેસાણા જિલ્લામાં વડનગર સિવાય બીજું કીર્તિ તોરણ આવેલું છે। ઓકે, નેક્સ્ટ છે મિત્રો, મહેસાણામાં હાઠિયા ઠાઠુનો મેળો કયા સ્થળે ભરાય છે? મિત્રો મહેસાણામાં હાઠિયા ઠાઠુનો જે મેળો છે એ કયા સ્થળે ભરાય છે? તો જવાબ આવશે મિત્રો વાલમ ખાતે। ક્યાં? આ વાલમ ખાતે હાઠિયા ઠાઠુનો મેળો ભરાય છે। 2019માં જે ચીફ ઓફિસરની એક્ઝામ લેવામાં આવી, પીઆઈની એક્ઝામ લેવામાં આવી, તેમાં હાઠિયા ઠાઠુનો મેળો પૂછવામાં આવ્યો હતો। ઓકે, કયા જિલ્લામાં ભરાય છે એવો પ્રશ્ન હતો, તો મહેસાણા જિલ્લામાં આવતો હતો, અને કઈ જગ્યાએ? તો વાલમ ખાતે આ ભરાય છે। ઓકે, નેક્સ્ટ છે મિત્રો, હાઠિયા ઠાઠુનો મેળો ક્યારે ભરાય છે? ચૈત્ર સુદ નોમ, ચૈત્ર વદ નોમ, ચૈત્ર સુદ પૂનમ, ચૈત્ર સુદ બારસ? તો જવાબ આવશે મિત્રો ચૈત્રવદ બારસના ચૈત્રવસ નોમના દિવસે, ચૈત્રવદ નોમના દિવસે આ હાઠિયા ઠાઠુનો મેળો ભરાય છે। ઓકે, નેક્સ્ટ છે મિત્રો, પિલોદરામાં આવેલું કીર્તિ તોરણ શામાંથી બનાવવામાં આવેલું છે? તો મિત્રો જે પિલોદરામાં જે કીર્તિ તોરણ આવેલું છે એ શામાંથી બનાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો રેતિયા પથ્થરમાંથી। શામાંથી? આ રેતિયા પથ્થરમાંથી આ કીર્તિ તોરણ બનાવવામાં આવ્યું છે। કઈ જગ્યાએ? તો પિલુદરા ખાતે। ઓકે, નેક્સ્ટ છે મિત્રો, નીચેનામાંથી કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે? ડાકોરના મેળો, પિલુદરા અથવા પાલોદરનો મેળો, તરણેતરનો મેળો, વોઠાનો મેળો? તો જવાબ આવશે મિત્રો પિલુદરા અથવા પાલોદરના મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે। ઓકે, નેક્સ્ટ છે મિત્રો, પાટણ જિલ્લામાં કયા સ્થળે કીર્તિ તોરણના અવશેષો મળ્યા છે? તો મિત્રો પાટણ જિલ્લામાં કીર્તિ તોરણના પણ અવશેષો મળ્યા છે, તો કયા કયા જગ્યાએ મળ્યા છે? દેલમાલ, સિદ્ધપુર, બંને કે કોઈ નહીં? તો જવાબ આવશે મિત્રો બંને, દેલમાલ અને સિદ્ધપુર આ બંને જગ્યાએ કીર્તિ તોરણના અવશેષો પાટણ જિલ્લામાં મળ્યા છે। ઓકે, નેક્સ્ટ છે મિત્રો, ગુજરાતનું સૌથી પ્રાચીન કીર્તિ તોરણ કઈ જગ્યાએ આવેલું છે? કયા સ્થળે આવેલું છે? વડનગર, વાલમ, શામળાજી કે સિદ્ધપુર? તો જવાબ આવશે મિત્રો શામળાજી ખાતે। શામળાજી ખાતે ગુજરાતનું સૌથી પ્રાચીન કીર્તિ તોરણ, આ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કારણ કે આપણે વડનગર વિશે જાણીએ છીએ પણ શામળાજીમાં પણ કીર્તિ તોરણ આવેલું છે અને એ પણ સૌથી પ્રાચીન છે ગુજરાતનું, એટલે યાદ રાખવાનું છે। ઓકે, નેક્સ્ટ છે, શામળાજીનું કીર્તિ તોરણ કઈ સદીમાં બન્યું હતું? તો મિત્રો શામળાજીનું જે કીર્તિ તોરણ છે 9મી, 10મી, 11મી, 8મી સદીમાં બન્યું હતું? તો જવાબ આવશે 10મી સદીમાં। શામળાજીનું જે કીર્તિ તોરણ છે એ 10મી સદીમાં બન્યું હતું। ઓકે, નેક્સ્ટ છે મિત્રો, ગુજરાતનો સૌથી લાંબો મેળો કયા સ્થળે ભરાય છે? તરણેતર, વોઠા, શામળાજી કે અંબાજી? તો જવાબ આવશે મિત્રો શામળાજી ખાતે ગુજરાતનો સૌથી લાંબો મેળો ભરાય છે, યાદ રાખજો। ઓકે, જ્યારે મિત્રો આદિવાસીનો જે મેળો છે એ પણ કહેવામાં આવે છે અને 21 દિવસ ચાલે છે આ મેળો। ક્યારે? 21 દિવસ આ મેળો ચાલે છે। નેક્સ્ટ છે મિત્રો, ખેડા જિલ્લાના કયા સ્થળે કીર્તિ તોરણના અવશેષો મળ્યા છે? નડિયાદ, મહેમદાબાદ, કઠલાલ કે કપડવંજ? તો જવાબ આવશે મિત્રો કપડવંજ ખાતે। ક્યાં? કપડવંજ ખાતે આ ખેડા જિલ્લામાં જે કીર્તિ તોરણના અવશેષો મળ્યા છે। ઓકે, નેક્સ્ટ છે મિત્રો, ગુજરાતમાં કુંડ વાવ કયા સ્થળે આવેલી છે? કપડવંજ, ડાકોર, માતર કે વસો? તો જવાબ આવશે મિત્રો કપડવંજ ખાતે। કપડવંજ ખાતે ગુજરાતમાં કુંડ વાવ આવેલી છે। કેવી? કુંડ વાવ આવેલી છે કપડવંજ ખાતે।
नेक्स्ट मित्रों सौराष्ट्र नु एकमात्र कीर्ति तोरण क्या स्थले आवेलू छे? तो मित्रों सौराष्ट्र में एक ज कीर्ति तोरण आवेलू छे अने ते क्या स्थले आवे? सोमनाथ, जूनागढ़, बलेज के गोंडल? तो जवाब आवशे मित्रों बलेज खाते। आ बलेज खाते सौराष्ट्र नु एकमात्र कीर्ति तोरण आवेलू छे। एटले याद राखजो सौथी वधु कीर्ति तोरण उत्तर गुजरात में आवेला छे अने सौराष्ट्र नु एक ज कीर्ति तोरण आवेलू छे ते बलेज खाते आवेलू छे। ओके नेक्स्ट मित्रों गुजरात ना मंदिरों कई शैली ना बनेला छे? द्रविड़ शैली, बेसर शैली, विजयनगर शैली के नागर शैली? तो जवाब आवशे मित्रों नागर शैली ना बनेला छे। गुजरात में जितला भी मंदिरों बनेला छे ए नागर शैली में बनेला छे। नागर शैली में पेटा शैली छे सोलंकी चालुक्य शैली आमा बनेला छे। याद रखो कदाच सोलंकी चालुक्य शैली ऑप्शन में आपेली हो तो कन्फ्यूजन ना थवानुं, ए नागर शैली की पेटा शैली छे एटले आ जे बन्या छे नागर शैली में बन्या छे। ओके नेक्स्ट है मित्रों मंदिरनो कयो भाग पिरामिड आकारनो होय छे? पिरामिड आकारनो होय छे कयो भाग मंदिरनो? तो जवाब आवशे मित्रों शिखर। कयुं शिखर? जे भाग छे मंदिरनो ए पिरामिड आकारनो होय छे। आ प्रकारनो मंदिरनो भाग होय छे तेने शिखर कहेवामां आवे छे। ओके नेक्स्ट है मित्रों मंदिरमां गर्भगृहनी दिशाने दीवालने शुं कहे छे? मंदिरमां गर्भगृहनी दीवालने शुं कहे छे? आमलक, वैदी, जंगा के कुंडिन? तो जवाब आवशे मित्रों जंगा। મંદિરની જે દિવાલ હોય છે, ગર્ભગૃહની જે દિવાલ હોય છે જ્યાં આપણે મુખ્ય દેવતાની મૂર્તિ પ્રતિષ્ઠિત કરીએ છીએ તેની જે દિવાલ હોય છે તેને શું કહેવામાં આવે છે? જંગા કહેવામાં આવે છે, યાદ રાખજો। નેક્સ્ટ છે મિત્રો શિખર અને મહામંડપ વચ્ચેના વિસ્તારને શું કહે છે? અર્ધમંડપ, મંડપ, આમલક કે અંતરાલ? તો જવાબ આવશે મિત્રો અંતરાલ। શું? અંતરાલ કહે છે। શિખર અને મહામંડપ વચ્ચેના વિસ્તારને અંતરાલ કહેવામાં આવે છે। ઓકે નેક્સ્ટ છે મિત્રો ગર્ભગૃહની અંદર પ્રદક્ષિણા પદ ધરાવતા મંદિરને શું કહે છે? એટલે મિત્રો ગર્ભગૃહની અંદર પ્રદક્ષિણા પદ, આપણે જોઈએ છીએ કે અમુક મંદિરમાં ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત કરેલી હોય છે દેવી દેવતાની અને તેની આજુબાજુ પ્રતિક્ષા પણ પદ હોય છે તો તેને કેવા મંદિર કહેવામાં આવે છે? તો સંધાર પ્રસાદ મંદિર કહેવામાં આવે છે। કેવા? સંધાર પ્રસાદ મંદિર। એવા મંદિરોને સંધાર પ્રસાદ મંદિર કહેવામાં આવે છે। નેક્સ્ટ છે મિત્રો જે જમીન ઉપર મંદિરનું નિર્માણ થયું છે તેને શું કહે છે? વૈદી, વેદિકા, સંધાર કે જગતી? તો જવાબ આવશે મિત્રો વેદિકા। જે જમીન ઉપર મંદિરનું નિર્માણ થાય છે તે જમીનને શું કહેવામાં આવશે? વેદિકા કહેવામાં આવે છે। મિત્રો દાખલા તરીકે કોઈ પણ મંદિર બનાવ્યું તો તેની નીચે સમતલ જમીન હોય તે જે મંદિર જે મંદિરનું નિર્માણ થયું છે જે જમીન પર તેને શું કહેવામાં આવે છે? તો વેદિકા કહેવામાં આવે છે। દાખલા તરીકે આ મંદિર છે અને આ મંદિર ઉપર આ જે જમીન છે આ જમીન, તો આને શું કહેવામાં આવે છે? તો વેદિકા કહેવામાં આવે છે। ઓકે નેક્સ્ટ છે મિત્રો ગર્ભગૃહ અને વેદિકા વચ્ચેની જગ્યાને શું કહે છે? તો યાદ રાખતો મિત્રો જગતી કહેવામાં આવે છે। જગતી કહેવામાં આવે છે જે ગર્ભગૃહ હોય અને એની વચ્ચે જમીન હોય છે, જમીન અને જમીનની વચ્ચે જે ઓટલા જેવી જગ્યા હોય છે તેને શું કહેવામાં આવે છે? જગતી કહેવામાં આવે છે, જગતી। નેક્સ્ટ છે મિત્રો અમદાવાદમાં હઠીસિંહના દેરા કયા વિસ્તારમાં આવેલા છે? લાલ દરવાજા પાસે, શાહીબાગ પાસે, દિલ્હી દરવાજા પાસે, આસ્ટોડિયા દરવાજા પાસે? તો જવાબ આવશે મિત્રો દિલ્હી દરવાજા પાસે। આ દિલ્હી દરવાજા પાસે હઠીસિંહના દેરા આવેલા છે। ઓકે નેક્સ્ટ છે મિત્રો હઠીસિંહના દેરામાં મુખ્ય પ્રતિમા કોની હોય છે? મહાવીર સ્વામી, ઋષભદેવ, પાર્શ્વનાથ કે ધર્મનાથ? તો જવાબ આવશે મિત્રો ધર્મનાથ। ધર્મનાથની મૂર્તિ આવેલી છે હઠીસિંહ દેરામાં, મુખ્ય પ્રતિમા એમની છે। તો મિત્રો આ પરીક્ષામાં પૂછાયેલો, ગૌણ સેવાની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે કે હઠીસિંહના દેરામાં મુખ્ય મૂર્તિ કોની હોય છે? તો ધર્મનાથની મૂર્તિ હોય છે। ઓકે નેક્સ્ટ છે મિત્રો હઠીસિંહના દેરાના સ્થપતિ કોણ હતા, એટલે આર્કિટેક્ચર કોણ હતા? પ્રેમચંદ સલાટ, લા કાર્બુઝિયર, શાંતિલાલ સોમપુરા કે બાલકૃષ્ણ? તો જવાબ આવશે મિત્રો પ્રેમચંદ સલાટ। શું? જે હઠીસિંહના દેરા છે તેના આર્કિટેક્ચર હતા, સ્થપતિ કોણ હતા? તો પ્રેમચંદ સલાટ, કે જેમણે આ હઠીસિંહના દેરાનું નિર્માણ કર્યું હતું। ગુજરાતના કયા જૈન મંદિરની તુલના આબુના દેલવાના દેરા સાથે થાય છે? પાલીતાણાના મંદિર, હઠીસિંહના દેરા, તારંગાના દેરાસર કે ચિંતામણી દેરાસર? તો જવાબ આવશે મિત્રો હઠીસિંહના જે દેરા છે અમદાવાદ ખાતે આવેલા છે, આપણે જોયું તેની દેરા તુલના આબુના જે દેલવાડાના દેરા છે તેની સાથે કરવામાં આવે છે। ઓકે નેક્સ્ટ છે મિત્રો ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર અમદાવાદના કયા વિસ્તારમાં આવેલું છે? ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર અમદાવાદના કયા વિસ્તારમાં આવેલું છે? મેમનગર, સરસપુર, શાહીબાગ કે કાલુપુર? તો જવાબ આવશે મિત્રો સરસપુર। સરસપુર ખાતે આજે પાર્શ્વનાથ દેરાસર આવેલું, ચિંતામણ પાર્શ્વનાથ દેરાસર એ અમદાવાદના સરસપુર વિસ્તારની અંદર આવેલું છે। ઓકે નેક્સ્ટ છે મિત્રો ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર મંદિરના નિર્માણમાં કોનો સિંહ ફાળો છે, એટલે કોણે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો આ મંદિરના દેરાસરમાં નિર્માણમાં? હરકુંવર શેઠાણી, હસીઠી, હઠીસિંહ, શાંતિલાલ ઝવેરી કે પ્રેમચંદ સલાટ? જવાબ આવશે મિત્રો શાંતિલાલ ઝવેરી, શાંતિલાલ ઝવેરી છે, તેમણે આ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરના મંદિરના નિર્માણમાં
ખૂબ જ મોટો ફાળો આપ્યો હતો. મિત્રો, શાંતિલાલ ઝવેરી પરથી યાદ રાખજો કે જે તેમણે જે શાહજહાં હતા મુગલ બાદશાહ, તેમને ખૂબ જ મોટી રકમ દીધી હતી, યાદ રાખજો. ઓકે, તો શાંતિલાલ ઝવેરી એ ખૂબ જ નામના ધરાવતા હતા એ વખતે અને ખૂબ ધનિક વ્યક્તિ હતા. ઓકે, નેક્સ્ટ છે મિત્રો, ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરનું નિર્માણ ક્યારે થયું હતું? 1622, 1638, 1624 કે 1628? તો જવાબ આવશે મિત્રો 1622માં અંદર આ જે ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરનું નિર્માણ થયું હતું, ક્યારે? ઈસવીસન 1622માં નિર્માણ થયું હતું. નેક્સ્ટ છે મિત્રો, કઈ સાલમાં ઔરંગઝેબે ચિંતામણી દેરાસરને તોડ્યું હતું? 1628, 1638, 1642 કે 1635? તો જવાબ આવશે મિત્રો 1638ની અંદર જે ઔરંગઝેબ છે તેના દ્વારા આ ચિંતામણી દેરાસરને તોડવામાં આવ્યું હતું. ઓકે, તો મિત્રો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. આવી જ એક બીજી સિરીઝ આપણે બીજા ટોપિક સાથે બીજા પ્રશ્નો લઈને ઉપસ્થિત થઈશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે અને આવા જ પ્રશ્નો સાથે. તો મળીએ. જય હિન્દ, જય ભારત.